કાંડના પીડિત પરિવારોએ ધર્મ પરિવર્તન માટે પ્રતિજ્ઞા લીધી. આ પરિવારજનોએ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. 3 બૌદ્ધ ભિક્ષુક દ્વારા ધર્મ પરિવર્તન કરાવાયું હતું. મુખ્ય દીક્ષાર્થી તરીકે ઉનાકાંડના પીડિત પરિવાર હાજર હતો. આ કાર્યક્રમમાં અલગ અલગ જગ્યાએથી દલિત આગેવાનોએ હાજરી આપી હતી. તો 10 જેટલા લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે. બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવામાં આવ્યો, જેમાં ઉનાકાંડના પીડિત પરિવારની મુખ્ય હાજરીમાં 10 જેટલા લોકોએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે. તો હિન્દુ ધર્મ ત્યાગી આ પરિવારો દ્વારા બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવામાં આવ્યો. મુખ્ય દીક્ષાર્થી તરીકે ઉનાકાંડના પરિવાર પણ હાજર હતા. તો સંવાદદાતા ગૌતમ ભેડા અમારી સાથે સમગ્ર મામલે લાઈવ જોડાયા છે. ગૌતમ, જે રીતે આ પરિવારો દ્વારા બૌદ્ધ ધર્મનો અંગીકાર કરવામાં આવ્યો છે, કોની આગેવાનીમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું? પહેલો સવાલ. જી ચોક્કસ, જે રીતના સમગ્ર કાર્યક્રમની વાત કરવામાં આવે, પહેલેથી જે 2 વર્ષ પહેલાં જે દલિત કાંડ થયો હતો ઉનાની અંદર, જે મોટા સમજવાળા ગામ છે ત્યાં આ પ્રકારની જે ઘટના બની હતી, ત્યારબાદ જે સમગ્ર દેશની અંદર ચર્ચાનો વિષય બન્યો હતો, ત્યારબાદ ફરી એક વખત આ જે પરિવાર છે તે આજે ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. મહત્વનું છે કે પરિવાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ આજે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરશે. આ ઉપરાંત જે બૌદ્ધ સંસ્થા છે તેમના દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી હતી કે આશરે 4,000 જેટલા લોકો બૌદ્ધ ધર્મનો જે અંગીકાર કરવાના છે, હિન્દુ ધર્મનો ત્યાગ કરવાના છે. પરંતુ જે 300 લોકોના જે રજીસ્ટ્રેશન થયા હતા, ત્યારબાદ આજે 10 જેટલા લોકો જે દલિત પીડિત પરિવાર હતો તેમના સભ્યોએ જ જે બૌદ્ધ ધર્મ છે તેનો અંગીકાર કર્યો છે અને હિન્દુ ધર્મનો કહી શકાય કે ત્યાગ કર્યો છે. જી ગૌતમ, પરંતુ સવાલ એ છે કે એક ધર્મનો, જે હિન્દુ ધર્મનો ત્યાગ કરીને અન્ય ધર્મ અપનાવી લેવાથી શું સમસ્યાનો હલ આવી શકશે? ચોક્કસ આ મહત્વનો પ્રશ્ન છે. ખાસ કરીને જે રીતના બંધારણની વાત કરવામાં આવે તો બંધારણ છે એ કોઈ ધર્મ માટે અલગ હોતું નથી. બંધારણ અને નીતિ નિયમો તમામ લોકો માટે સરખા હોય છે. ત્યારે જો ખરેખર કહી શકાય કે હિન્દુ ધર્મના ત્યાગ કરવાથી અને અન્ય ધર્મ અપનાવવાથી કોઈ પણ પ્રકારનું કહી શકાય કે એવું માનવામાં આવતું હોય કે યોગ્ય પ્રક્રિયા થશે, ન્યાયિક પ્રક્રિયા થશે. પરંતુ ખાસ કરીને આ મામલાની વાત કરવામાં આવે, જ્યારે આજથી 2.5 વર્ષ પહેલાં આ સમગ્ર ઘટના બની હતી, સમગ્ર દેશના અલગ અલગ નેતાઓ છે, અલગ અલગ પક્ષના નેતાઓ અહીં આવ્યા હતા, એમને આશ્વાસન આપ્યું હતું. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે કહી શકાય કે જે રીતની સહાય છે તે પણ પૂરી પાડી હતી. તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ જે કાંડની અંદર તમામ જે આરોપીઓ હતો તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે કાયદા અને બંધારણને નિયમો અનુસાર તેમને ફરીથી બેઇલ પણ આપવામાં આવી હતી, જામીન પણ આપવામાં આવ્યા હતા. પરંતુ તેને લઈને ક્યાંક ક્યાંક જે દલિત કુટુંબ છે, દલિત પીડિત કુટુંબ છે, તેમનામાં ક્યાંક ક્યાંક જે અસમંજસ હતી, ક્યાંક ક્યાંક સરકાર વિરુદ્ધ ક્યાંક ક્યાંક કહી શકાય કે તેમનો વિરોધ હતો, આ વિરોધ દર્શાવવા માટે તેમણે આ ધર્મ પરિવર્તનનો માર્ગ છે તે અપનાવ્યો છે. જી ગૌતમ, જે સમગ્ર કાર્યક્રમ યોજાયો છે, સ્થાનિક તંત્રની ત્યારબાદ કોઈ પ્રતિક્રિયા અથવા કોઈ કાર્યવાહી સામે આવી છે કે કેમ? હજુ સુધીમાં કોઈ સ્પષ્ટ કાર્યવાહી કે પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ મહત્વનું છે કે જે નિયમો હોય છે, નિયમ અને કાયદા અનુસાર ફોર્મ ખ છે તે ભરવાનું હોય છે. આ પ્રકારની જ્યારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તે પહેલાં કલેક્ટર તંત્ર ખાતે ફોર્મ ખ છે તે ભરી અને જમા કરવાનું હોય છે. પરંતુ ક્યાંક ક્યાંક જે આજે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેની જાણ આજથી 1 મહિના પહેલાં કલેક્ટરને કરવામાં આવી હતી. પરંતુ જે કાયદાકીય પ્રક્રિયા છે તે કરવામાં નહોતી આવી. મહત્વનું છે કે આ જે પ્રક્રિયા છે તે કરવામાં ન આવી હોવા છતાં પણ આજે સવારે જે રૂરલ SP છે તેમનું નિવેદન સામે આવ્યું હતું કે સમગ્ર જે કાર્યક્રમ છે તે શાંતિપૂર્ણ રીતે પૂરો કરવામાં આવશે. જી જી ગૌતમ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો 10 જેટલા લોકો દ્વારા હિન્દુ ધર્મનો ત્યાગ કરી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કરવામાં આવ્યો છે. અગાઉ સમાચાર એવા પણ સામે આવ્યા હતા કે 300 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન નોંધાવ્યું હતું, પરંતુ 10 જેટલા લોકોએ આખરે ધર્મ પરિવર્તન કર્યું છે. તો મુખ્ય દીક્ષાર્થી તરીકે ઉનાકાંડનો પીડિત પરિવાર હાજર હતો. તેમની હાજરીમાં
10 જેટલા લોકોએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે. આ કાર્યક્રમને લઈને અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. શું માત્ર ધર્મ પરિવર્તન કરવાથી સમસ્યાનો હલ આવી શકશે? શું માત્ર ધર્મ પરિવર્તન એ જ માત્ર એક ઉકેલ છે? શું હિન્દુ ધર્મનો ત્યાગ કરવાથી ન્યાય મળી જશે? કારણ કે અગાઉ પણ આ પ્રકારે ઘણા બધા લોકોએ બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો છે, તેમ છતાં તેમને ન્યાય હજુ સુધી નથી મળ્યો. શું દલિત પરિવારો બૌદ્ધ ધર્મ સ્વીકારી લે એટલે ન્યાય મળી જાય છે? એ પણ એક મોટો સવાલ છે. જેટલા લોકોએ હિન્દુ ધર્મને છોડ્યો, શું એ તમામને ન્યાય મળી ગયો છે? તે પણ ચકાસવાની જરૂર છે. ન્યાય મેળવવા માટે પોતાનો ધર્મ છોડવો તે શું એક યોગ્ય ઉપાય છે? ધર્મ પરિવર્તન માટે તંત્ર કેટલું જવાબદાર છે તે પણ એક મોટો સવાલ છે.